શહેરના તરસાલી બાયપાસ રોડ પર જે કુમાર છાત્રાલય આવેલી છે ત્યાં એક કેમિકલ યુક્ત ટેન્કર મૂકવામાં આવી હતી મક્કરપુરા પોલીસ દ્વારા જ તેને પકડી પાડવામાં આવી હતી પરંતુ હવે જ્યારે આ કેમિકલ ભરેલી ટેન્કરમાં લીકેજ થતા જ લોકોમાં ફફડાટ પણ જોવા મળી ગયો છે ત્યારે ભયનો માહોલ પણ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે વડોદરા શહેર મક્કરપુરા પોલીસ દ્વારા ગુનાના કામે કબ્જે લેવાયેલ મુદ્દામાલ તરસાલી બાયપાસ નજીક રાખવામાં આવે છે જે જગ્યા ફૂલ થઈ જતાની સાથે જ મક્કરપુરા પોલીસ દ્વારા કબજે રખાયેલ મુદ્દામાલ જે તરસાલી બાયપાસ નજીકના વિસ્તારમાં રાખેલો હોય ત્યારે આ મુદ્દામાલ કેમિકલ ભરેલો ટ્રક જે મક્કરપુરા પોલીસ દ્વારા વર્ષો પહેલાં જ કબજે કરવામાં આવ્યો છે આ જે ટ્રક છે તે તરસાલી બાયપાસ કુમાર છાત્રાલયની નજીક રાખવામાં આવ્યો હતો કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે ત્યારે કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જલનશીલ કેમિકલ ભરેલ ટેન્કર એક લક્ઝરી બસ કે જે કુમાર છાત્રાલયની નજીક રાખવામાં આવી છે શનિવારે સવારે જ કેમિકલ ભરેલી ટેન્કરમાંથી કેમિકલ લીક થતાની સાથે ધુમાડો નીકળ્યો હતો ત્યારે વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ ગઈ હતી જેને લઈને જ નજીકના જે રહીશો છે ત્યારે કુમાર સાતરાળીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ ભયની લાગણી જોવા મળી છે આ સ્થિતિ વધુ બગડે તે પહેલા જ નજીકમાં ચાની લારી ચલાવતા મનીષાબેન ભાટિયા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં જાણ કરી છે ફાયર બ્રિગેડની ટીમ લીકેજ બંધ કરી સ્થિતિને કાબુમાં મેળવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કેમિકલ ભરેલી ટેન્કર રહેણાંક વિસ્તારના લોકોના જીવની પરવા કર્યા વગર કોઈ પણ જાતની સુરક્ષા વગર જ્યારે મૂકી દેવામાં આવી છે ત્યારે તરત જ કોઈની તશ્કી ના લેતા પહેલાં જ બાબત આવવાના દિવસોમાં મોટી ઘટનાના સંકેત પણ આપે છે વિસ્તારના લોકોનું મારવાનું એમ છે કે દર વર્ષે આ વરસાદ વર્ષે છે કેમિકલની ટેન્કરમાંથી દુર્ગંધ આવે છે ધુમાડાના ગોટે ગોટા નીકળે છે જે દર્શાવે છે કે ટેન્કરમાં રહેલ કેમિકલ જ્વલનશીલ છે અને નજીકના જ કુમાર છાત્રાલયમાં આવેલું છે